एकलव्य विद्या संकुल। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज नो विषय छे गुजराती सातमो। शु छे? एक छलांगे दरियो कूदो। बरोबर, स्वापोथी मां प्रश्न नंबर एक, एक एक वाक्य में उत्तर लखो। तमने स्वापोथी में एक थी ने छ सुधी ने लखाव्या। हवे छे प्रश्न नंबर बे। मैं तमने पाठ्यपुस्तक माथी ने वार्ता पण कीधी, एना उपरथी ने मैं तमने सवाल जवाब लखाव्या। हवे शुं लख्युं छे? नीचेना प्रश्नना बे त्रण वाक्य में उत्तर लखो। हनुमाने मोटा थईने शुं कर्युं? हनुमाने नाना थईने शुं कर्युं? तो जवाब शुं आवशे? हनुमान मोटा थईने પોતાના હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા। હનુમાને નાના થઈને છાબડીમાંથીને માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી। બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે શું છે? ઘરમાં હનુમાન શું કરતા? તો ઘરમાં હનુમાન બધા કામ ઝડપથી પતાવી દેતા, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરતા અને રમતા। પછી શું લખ્યું છે? હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? તો હનુમાને અશોક વાટિકામાં ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ને ઉખેડી નાખ્યા। તમે રામાયણ જોયું હશે ને, હમણે જ આવ્યું હતું, ખબર છે ને, વેકેશનમાં આપણે, બરોબર, એમાં હનુમાનનું બતાવ્યું હતું ને પાત્ર। હવે શું છે? હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? મેં તમને વાર્તા કીધી હતી ને પાઠ્યપુસ્તકમાંથી ને, તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। શું કર્યું હનુમાને? તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। હનુમાને પૂંછડીની ગોળ ગોળ ગૂંચળા જેમ ગોઠવીને તેનું આસન બનાવ્યું। મેં તમને બતાવી દઉં ને પાઠ્યપુસ્તકમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું। પછી પુચ્છાસન પર બેઠા, જેલી પૂંછડીનું ગોળ ગોળ રાઉન્ડ કરેલું ને એને પુચ્છાસન, રાવણે એને આસન આપ્યું નહીં એટલે પોતાની પૂંછડી લંબાવી અને એનું આસન બનાવ્યું, એટલે શું છે? પુચ્છાસન। હવે પાંચમું, સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? કેવી રીતે સળગાવી વિદ્યાર્થી મિત્રો? તો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાવ્યા। હનુમાનની પૂંછડી હતી ને એમાં ગાભા લઈ આવ્યા એટલે પૂંછડી ઉપર વીંટોળી દીધા। પછી ક્યાંકથી તેલ લઈને ગાભા ગોદડા પર રેડ્યું, જે પૂંછડી ઉપર કપડાં જે વીંટોળેલા હતા ને એની ઉપર એને તેલ નાખ્યું અને પછી દીવા સળીથી પૂંછડી સળગાવી। બરોબર, આપણે ફરી એક વાર લઈ લઈએ, શું છે? હનુમાને અશોક વાટિકામાં શું કર્યું? તો હનુમાને અશોક વાટિકામાં ખેદાન મેદાન કરી નાખી, બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક ઝાડ મૂળમાંથી ને ઉખેડી નાખ્યા। હવે હનુમાને રાવણના સભાગૃહમાં પોતાનું આસન કેવી રીતે બનાવ્યું? તો હનુમાને રાવણના સભાગૃહમાં પોતાના હાથની એક આંગળી, પોતાની જે હાથની આંગળી હતી ને એ ખેંચી અને પૂંછડી લાંબી થવા લાગી। હનુમાને પૂંછડીની ગોળ ગોળ ગૂંચળાની જેમ ગોઠવી તેનું આસન બનાવ્યું। પછી પુચ્છાસન પર બેઠા, તમને એમસીક્યુમાં પૂછે કે હનુમાન ખાલી જગ્યા આસન ઉપર બેઠા હતા તો પુચ્છાસન, શું આવશે? પુચ્છાસન। હવે શું છે? સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? તો સૈનિકોએ ક્યાંકથી થોડા ગાભા એટલે કપડાં કટકા પડ્યા હોય ને વધારાના એ ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી ઉપર
વીંટાવ્યા, ક્યાંથી તેલ લઈ આવીને ગાભા ગોદડા ઉપર રેડ્યું, પછી દીવાસળી પૂંછડી સળગાવી. હવે ખરા ખોટા શું લખ્યું છે? નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે, તો સાચું, કારણ કે મંત્રીએ કીધું હતું કે એને બેસવા માટે આસન આપવું જોઈએ. હવે રાવણ વધુ ગુસ્સે થયો, કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠો, તો ખોટું. પછી હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી, તો સાચું. હનુમાન પોતાની મરજીથી લંકા સભાગૃહમાં ગયા, તો ખોટું. એને સિપાહીઓ લઈ ગયા હતા ને હનુમાનને, કારણ કે એને અશોક વાટિકા ખેતાન મેદાન કરી નાખી હતી. રાવણે બીજા રાજ્યમાંથી આવનારા મહેમાનોનું માન જાળવ્યું, તો ખોટું. પછી શું છે? હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકા મહેલમાં ઠેર ઠેર આગ લગાડી, તો હા. પછી શું છે? પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, તો હા, સાચું. હવે શું છે? રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી, તો ખોટું. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું, તો સાચું. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા, તો ખોટું. હવે શું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. હનુમાન ખાલી જગ્યા થવા માટે પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો, તો મોટા. પછી ખાલી જગ્યા આંગળી પકડી હનુમાન નાના થતા, તો ટચલી. શું જવાબ આવશે? ટચલી. હનુમાન રાવણના સભાગૃહમાં રામના ખાલી જગ્યા તરીકે ઉપસ્થિત થયા, તો રામદૂત કે સેના નાયક? તો રામદૂત, કારણ કે હનુમાન રામના ભક્ત હતા, એટલે શું કે છે? રામદૂત. લંકાની નગરી ખાલી જગ્યા મઢેલી હતી, આરસે કે સોને? તો સોનેથી ને મઢેલી હતી. હવે શું છે? રાવણની ખાલી જગ્યા મસ્તક હતા, 20 કે 10? રાવણને માથા કેટલા હતા? તો 10 માથાનું હતું. હવે શું લખ્યું છે? બંધ બેસતા જોડકા જોડો, બમાંથી સાચો ઉત્તર શોધી તેને ક્રમ અક્ષર અમાં આપેલા ચોરસ જાય તો બોક્સ છે તેમાં લખો. તો શું લખ્યું છે? હનુમાન. તો સંદેશવાહક સીતા. તો સીતાનું શું આવશે? અશોકવન, કારણ કે સીતાજી અશોકવનમાં હતા ને. પછી રાવણ. તો 10 મસ્તક 20 હાથ. પછી લંકા. તો લંકા સોને મઢેલી હતી, બરોબર ને? હવે શું લખ્યું છે? વાતચીત મૌખિક. તમે ઘરમાં ક્યાં ક્યાં તોફાન કરો છો? તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? તમે વાર્તા જે મેડમે તમને સંભળાવી એમાંથી હનુમાનનું કયું તોફાન તમને સૌથી વધુ ગમ્યું? હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? હજી તો માતા રસોડામાં ગયા ન ગયા, ત્યાં ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. એવી અંદરોઅંદર તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય તમે અંદરોઅંદર વાતચીત કરી શકો છો. માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? મેં તમને આગળ જવાબ લખાયો ને. માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? વિચારો તો. પછી આ ઘટના
क्या समय समय नी हसे सवार बपोर के सांज नी तमे केवी रीतने खबर पड़से बरोबर विद्यार्थी मित्रों हवे छे प्रश्न नंबर 7 नीचे आपेला वाक्यों में शब्दों की भेड़सेड़ थई गई छे पाठ माथी शोधीने साचा वाक्य लखो શું લખ્યું છે ભેળસેળ થઈ ગયેલી છે આપણે વાંચીએ જો પહેલો છે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈનો એટલે શબ્દ આડાવડા છે આપણે ગોઠવીને લખવાના છે તો જો મેં લખેલું છે માતાને તો આર્યું રસોઈ તો આર્યું બનાવવાનો તો આર્યું સમય તો આર્યું થયો હતો તો કાંઈ ગયું થયો હતો છે આડાવડા તમારા રીતે વાક્ય બનાવવાનું છે તો જવાબ શું આવશે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો હવે શું છે એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં તો આડોવડું છે તો વાક્ય કેમ બને તો થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં રોટલી કોણ ખાઈ ગયું હતું હનુમાન કોણ ખાઈ ગયું હતું હનુમાન હવે શું છે લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાના લીધા પાકા તો વાક્ય કેમ બને તો પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા હનુમાનમાં એટલી શક્તિ હતી હવે શું લખ્યું છે જોયા રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં તો શું આવશે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય હવે શું છે પકડીને થતા અંગૂઠો હાથનો છે અને તને મોટા આવડે જમણા તો શું આવશે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે બરોબર વાક્ય આડું અવડું છે આપણે વાક્ય વ્યવસ્થિત બનાવવાનું છે આપણે ફરી એકવાર જવાબ લઈ લઈએ બરોબર માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો થોડીક વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે બરોબર હવે શું છે પ્રશ્ન નંબર 8 જોડીમાં કામ કરો નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય સ્વર ચિહ્ન જે બધા ચિહ્ન છે શું છે ચિહ્ન છે ઉમેરીને નવા શબ્દો બનાવો જો ઉદાહરણ હનમન તો આમાંથીને જે જવાબ આવે છે ચિહ્નો છે અહીંયા લગાડવાના છે ધનુ તાયુ માન બરોબર હવે મ તજી તો મ આગળ શું આવશે કાનો આવશે શું આવશે તો મા પછી તા એમાંય કાનો આવશે અને જી માતાજી પછી છે કસર તો કનીમાંથી શું આવશે કે તારી જો આ નિશાની છે કેસરી અંગઠ તો અંગઠ આવે તો શું આવશે અંગૂઠો ગુણી નીચે જો આ નિશાની આવશે અને ઠને કાનો અને માતર આવશે જો આ રહ્યું છે અંગણ અંગણ આવે કે આંગણ આવે તો જો આ નિશાની આવશે બે ગળ બરોબર પછી અંજન તો અંજન આવે કે અંજની આવે તો નીની પાછળ આ નિશાની આવશે અને અનીમાંથી આ બિંદી આવશે હવે શું છે ટચલ ટચલ આવશે કે ટચલી આવશે તો લની પાછળ આ નિશાની આવશે તો ટચલી હવે શું લખ્યું છે પ્રશ્ન નંબર 9 નીચેનું વાક્ય કોણ બોલી શકે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો હું મારી જાતને તમારી સભામાં નથી આવ્યો હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો તો કોણ બોલે છે રાવણ સૈનિક કે હનુમાન તો કોણ બોલે છે હનુમાન મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી આ વાક્ય કોણ બોલે છે હનુમાન જો સૈનિક હનુમાન કે મંત્રી તો સાચો જવાબ શું આવશે હનુમાન
આ વાનરનો ગર્વ ઉતારવો પડશે, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. તો રાવણ સૈનિક કે મંત્રી? તો આ વાક્ય કોણ બોલ્યું હતું? રાવણ. બરોબર. હવે શું છે? બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. બીજા રાજ્યના મહેમાન સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. તો આ વાક્ય કોણ બોલે છે? રાવણ સૈનિક કે મંત્રી? તો મંત્રી. હવે શું છે? આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. આ વાક્ય કોણ બોલે છે? રાવણ સૈનિક કે હનુમાન? તો રાવણ. અહીં શું તમારે લખવાનું? રાવણ. લે આ તેલ ગાભા પર રેડી દે. આ વાક્ય કોણ બોલે છે? રાવણ સૈનિક કે હનુમાન? રાવણ બોલે ના. સૈનિક બોલે, હનુમાન બોલે ના, સૈનિક બોલે. તો અહીં જવાબ શું આવશે? સૈનિક. હવે તો રાવણનું આસન પણ સળગાવવું. તો આ વાક્ય રાવણ મંત્રી કે હનુમાન? તો હનુમાન. ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. તો આ વાક્ય કોણ બોલે છે? મંત્રી અને સૈનિક. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને પ્રશ્ન 9 સુધીને મેં તમારી શ્વામાં કરાવ્યું છે. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.